અમારી ચેનલના તમામ વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે યુટ્યુબમાં જઈ સર્ચ બારમાં ગુજરાતી વિદ્યાર્થી ટાઈપ કરો અને ચેનલ ઓપન કર્યા બાદ સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી અને નોટિફિકેશન બેલને હિટ કરો. ઇન્ટરવ્યૂ માટે જનરલી યુપીએસસી અને જીપીએસસી બંનેમાં એક ખોટું મિથ છે કે લેંગ્વેજ તરીકે પર્ટિક્યુલર ઇંગ્લિશ લેંગ્વેજ પર તમારી સારી પકડ હોવી જોઈએ. અને ઘણા બધા મિત્રોને મેં એવા જોયા છે કે જે લોકો ઇન્ટરવ્યૂ પહેલાં પર્ટિક્યુલર ઇંગ્લિશ સ્પીકિંગના કે એના ક્લાસીસ ચાલુ કરતા હોય કે જે ઇંગ્લિશમાં એટલા કમ્ફર્ટેબલ ના હોય છતાં પણ ઇંગ્લિશમાં પ્રિફર કરતા હોય ઇન્ટરવ્યૂ આપવાના. રિયલમાં ઇન્ટરવ્યૂ એ પર્સનાલિટી ટેસ્ટ છે અને તમારી પર્સનાલિટી વિશે તમે સૌથી વધારે જાણો છો અને એ વસ્તુ તમે સામેવાળો વ્યક્તિને ખૂબ ઓછા સમયમાં તમારે જણાવવાની હોય છે કે હું આ વ્યક્તિ છું. તો તમે તમારી જાતને જ્યારે તમે વેચવાની હોય છે ત્યારે તમે બીજી લેંગ્વેજ કે જેમાં તમે કમ્ફર્ટેબલ નથી તો એમાં 100% બહુ ઇઝીલી તમે નહીં વેચી શકો. તમારે પર્ટિક્યુલર પોતાની જે કમ્ફર્ટ લેંગ્વેજ હોય એની અંદર તમારે ઇન્ટરવ્યૂ માટે જવું જોઈએ એવું મારું પર્સનલી માનવું છે. યુપીએસસીમાં પણ એવું છે, ઘણા લોકો એવું કહે છે કે યુપીએસસીમાં ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપ્યું હોય તો વધારે સારું, પણ એવું સહેજ પણ નથી. ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપનારા પણ એટલા જ સિલેક્શન થાય છે. એટલે પહેલી વસ્તુ જે તમે ફોર્મ ભરો છો એ વખતે સિલેક્શન જે લેંગ્વેજ મોડ ઓફ ઇન્ટરવ્યૂ તમે ઇન્ટરવ્યૂ માટે કઈ લેંગ્વેજ પ્રિફર કરવા માગો છો તો એમાં તમને જે કમ્ફર્ટ તમે જેમાં કમ્ફર્ટ ફીલ કરતા હોય એવી લેંગ્વેજ તમારે પ્રિફર કરવી જોઈએ. બીજી વસ્તુ કે તમને ખ્યાલ આવ્યો કે રિઝલ્ટ આવ્યું છે અને ઇન્ટરવ્યૂ માટે આપણે 100 ડેટ આપણે ઇન્ટરવ્યૂ આપવાનું છે. ખૂબ ઓછો સમયગાળો હોય છે ઇન્ટરવ્યૂની પ્રિપરેશન માટેનું. હું એવું કહું છું કે ઇન્ટરવ્યૂની પ્રિપરેશન આ સમયગાળા દરમિયાન કરવાની જ નથી હોતી. ઇન્ટરવ્યૂની પ્રિપરેશન તમે જ્યારથી પ્રિલિમ કરો છો કે જ્યારથી આ એક્ઝામની પ્રિપરેશન કરો છો ત્યારથી તમારી હોય જ છે. તમારે કરવાનું છે માત્ર જે તમારી જોડે ઇન્ફોર્મેશન છે, જુદી જુદી રીતે તમારા મગજની અંદર આ ઇન્ફોર્મેશન પડેલી છે, એ બધાને તમે ખાલી કલેક્ટ કરી અને એક સારા ફોર્મની અંદર તમે સેટ રાખો કે કોઈ ક્વેશ્ચન પૂછાવાનો છે તો એનું હું કેવી રીતે આન્સર આપીશ. મોક ઇન્ટરવ્યૂનો પણ પછી ક્લાસીસના રાફડા ફાટી નીકળતા હોય છે કે ભાઈ આપણે મોક ઇન્ટરવ્યૂ આપીએ મોક ઇન્ટરવ્યૂ, પણ એક લેવલથી વધારે મોક ઇન્ટરવ્યૂ આપવાની પણ એવી જરૂરિયાત નથી હોતી. ખાલી ને ખાલી આપણે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું હોય છે, સેલ્ફ સ્પેક્શન કરવાનું હોય છે કે તમે ક્યાં છો. પર્ટિક્યુલર તમારી પર્સનાલિટી વિશે તમે ત્યાં જઈને કોઈ એમને બનાવવા ના જોઈએ. તમે શું કહેવા માગો છો એ વસ્તુનું એમને તમે સારી રીતે કન્વે કરી શકતા હોવા જોઈએ. ઇન્ટરવ્યૂની તૈયારી માટે યુપીએસસી અને જીપીએસસીમાં થોડોક ડિફરન્સ છે. યુપીએસસીની અંદર જે ડિટેલ એપ્લિકેશન ફોર્મ તમારી જોડે ભરાવે છે એની અંદર તમારો અમુક તમારા વિષયનો, તમારા એકેડમિક ડિટેલ્સ, તમારું વિલેજ, તમારું નેટિવ એના વિશેની માહિતી પણ એની અંદર હોય છે. એટલે એની તમારે અલગથી થોડી તૈયારી કરવી પડે છે. જીપીએસસી એ વસ્તુ યુપીએસસીથી એડવાન્સ થઈ અને કાઢી નાખ્યું છે. તમે ઇન્ટરવ્યૂની અંદર તમને ક્યારેય એવું નહીં પૂછે કે તમારું નામ શું છે, તમે ક્યાંથી બિલોંગ કરો છો. તો જીપીએસસી માટે પર્ટિક્યુલર એની તૈયારી કરવાની નથી રહેતી. પણ જ્યારે તમારી તમારા યુપીએસસી માટે આપણે વાત કરીએ કે આની તૈયારી કરવાની હોય છે તો એ વખતે તમે તમારા વિસ્તાર જ્યાં તમે તમારું નેટિવ છે કે જ્યાં તમે ભણ્યા છો ત્યાંની જિયોગ્રાફી, ત્યાંનું પોલિટિકલ એન્વાયરમેન્ટ, એ એરિયા છે એ શાના માટે ફેમસ છે, એના સાથે જોડાયેલી હિસ્ટ્રી, આ બધી વસ્તુ ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું હોય છે. તમારું નામ છે ધારો કે મિલાપ, તો મિલાપ વિશે મેં ઘણું બધું સર્ચ કર્યું હતું અને 5-7 પાનાનું મટીરિયલ ખાલી મિલાપ નામ વિશે કે એનો અર્થ છે કે મિલાપ નામના મૂવીઝ બન્યા છે, મિલાપ નામના મેગેઝિન્સ છે, તમારી ડેટ ઓફ બર્થ છે, તો એ દિવસ કઈ રીતે ફેમસ છે, શાના માટે અગત્યનો છે, તો આટલી ડિટેલની અંદર તમારે અમુક વસ્તુઓ જોવી પડશે જ્યાં સુધી યુપીએસસી કન્સર્ન છે ત્યાં સુધી. જીપીએસસીની અંદર એ લોકોએ આ કાઢી નાખ્યું છે એટલે આના ઉપર એ લોકો વધારે ફોકસ નથી કરતા હોતા. કોઈ પણ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ છે એ કરંટમાં જે વસ્તુ ચર્ચામાં હશે એ વસ્તુ એના મગજની અંદર ક્યાંક ને ક્યાંક ઠસેલી હોય એટલે એના આગળ પાછળનો કોઈ ક્વેશ્ચન એ તમને પૂછશે ઇન્ટરવ્યૂમાં. એટલે તમે જે તૈયારી કરો છો એ કરંટના કન્ટેક્સની અંદર ઇન્ટરવ્યૂ માટે પ્રિપરેશન હોવી જોઈએ. તમે જે મેગેઝિન કે તમે ન્યૂઝપેપર કે જે વાંચો છો તો એની અંદર કોઈ ક્વેશ્ચન, તમે કોઈ ચર્ચાનો કોઈ મુદ્દો છે એ મુદ્દો તમારા પર્ટિક્યુલર જે એકેડમિક તમારું બેકગ્રાઉન્ડ છે એ
અને તમારી કોઈ વર્ક પ્રોફાઇલ હોય તો એ તો એના સાથે કોઈ સંબંધ ધરાવે છે કે કેમ, અથવા તો એની અંદર ક્યાંક એનું મહત્ત્વ છે કે કેમ એ મુદ્દાનું, તો એ રિલેટેડ જે ક્વેશ્ચન્સ હોય એ તમને વધારે પૂછાશે. ધારો કે કોઈ કરંટ કોઈ મુદ્દો હોય તો મારું બેકગ્રાઉન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગનું છે, તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ રિલેટેડ એની અંદર કોઈ સોલ્યુશન, કોઈ ટેકનોલોજી ડ્રીવન કોઈ સોલ્યુશન એની અંદર આપણે આપી શકીએ કે કેમ, તો એ રીતનો ક્વેશ્ચન પૂછાઈ શકાય, એ સ્વાભાવિક છે. તમારું ધારો કે વર્ક એક્સપિરિયન્સ હોય તો એ એક્સપિરિયન્સ રિલેટેડ તમે એની અંદર શું પર્ટિક્યુલર પ્રોબ્લેમ છે એને એ એક્સપિરિયન્સનો ઉપયોગ કરીને કેવી રીતે સોલ્વ કરી શકશો, તો એના માટેનું કોઈ ઇનોવેટિવ સોલ્યુશન એ લોકો તમને પૂછશે અને એના માટેની તમારી પ્રિપરેશન હોવી જોઈએ. બીજું છે સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ, એટલે કે તમને પર્ટિક્યુલર સિચ્યુએશન આપવામાં આવશે કે તમે કોઈ જિલ્લાના એસપી છો કે તમે કોઈ જિલ્લાના ડીએમ છો, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, અને તમારી સામે કોઈ પર્ટિક્યુલર સમસ્યા છે, તો આ સમસ્યાને તમે તમારું એકેડમિક જે તમારું બેકગ્રાઉન્ડ છે, તમારું એજ્યુકેશન અને તમારો એક્સપિરિયન્સ અને તમારું અત્યારનું કરંટનું નોલેજ, આ ત્રણ વસ્તુ વાપરીને તમે કેવી રીતે કેટલી સારી રીતે તમે જે સિચ્યુએશન છે એને તમે હેન્ડલ કરશો, તો આ રીતના ક્વેશ્ચન્સ ખાસ યુપીએસસી જીપીએસસીની અંદર પૂછાતા હોય છે. આપણે આ વાત થઈ બેઝિક તૈયારીની, આપણે હવે જોઈશું કે જીપીએસસી કે યુપીએસસીના ઇન્ટરવ્યૂની અંદર જ્યારે તમે અંદર એન્ટર થાઓ છો ત્યારથી ઇન્ટરવ્યૂ જે ચાલે છે, એટલે કે ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે શું વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ કે તમે જે કપડાં પહેરો છો એ ખૂબ જ કમ્ફર્ટેબલ કપડાં તમારે પહેરવાના છે. ઇન્ટરવ્યૂની અંદર જવા માટે કોઈ પર્ટિક્યુલર ડ્રેસ કોડ નથી. ગરમીની અંદર તમે બ્લેઝર પહેરીને જશો તો એ ઇલોજિકલ વસ્તુ છે. તમે ટાઈથી કમ્ફર્ટેબલ ના હોય અને છતાં પણ ટાઈ પહેરીને જશો તો ઇન્ટરવ્યૂ દરમિયાન તમે કમ્ફર્ટ ફીલ નહીં કરો અને સામેવાળાને એ વસ્તુ દેખાઈ આવશે તરત કે ભાઈ આ પર્ટિક્યુલર ડ્રેસથી એ પોતે કમ્ફર્ટ ફીલ નથી કરતો. એટલે પહેલી વસ્તુ કે થોડા ખુલ્લા અને તમને જે કમ્ફર્ટેબલ લાગે એવા કપડાં પહેરીને ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ. બીજી વસ્તુ, જ્યારે રૂમમાં પ્રવેશ કરવાનો હોય છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તમે થોડાક એમને વિનંતી કરી અને પછી તમે અંદર એન્ટર થાવ. સીટમાં બેસતા પૂર્વે તમે એમને વિશ કરો કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, વોટ એવર, અને પછી તમે સીટમાં બેસો એમની પૂર્વ મંજૂરી લઈને. અંદર એન્ટર થાવ ત્યારે ધારો કે કોઈ બોર્ડની અંદર મેડમ હોય તો જનરલી આપણે એવી કટસી હોય છે કે પહેલાં મેડમને આપણે વિશ કરીએ છીએ કે ગુડ મોર્નિંગ મેડમ, પછી આપણે ગુડ મોર્નિંગ સર્સ, એ રીતે આપણે જનરલી કટસી કરતા હોઈએ છીએ. એટલે આ બધી નાની નાની વસ્તુઓ છે એ તમારી પર્સનાલિટી એની અંદર એ લોકો માપતા હોય છે, એને એ લોકો ધ્યાન પર લેતા હોય છે. તમે એક વખત બેસશો, ઇન્ટરવ્યૂ ચાલુ થશે. ઇન્ટરવ્યૂના જનરલી ત્રણ તબક્કા હોય છે, જે મારો એક્સપિરિયન્સ છે એ પ્રમાણે હું કહું તો સૌથી પહેલાં તમને એક્લમેટાઇઝ કરશે. શરૂઆતનો જે 5-1 મિનિટનો સમયગાળો હશે એની અંદર તમને એક્લમેટાઇઝ કરશે, એટલે કે પર્ટિક્યુલર તમે એ બોર્ડ રૂમની અંદર જાઓ છો તો ત્યાં તમને કમ્ફર્ટ ફીલ કરો એટલા માટે તમને થોડા ગૂગલી ક્વેશ્ચન્સ કે જે ક્વેશ્ચન્સ પૂર્વ નિર્ધારિત છે કે તમને ખબર છે કે આવા ક્વેશ્ચન્સ આવવાના છે અને એમને પણ ખબર છે કે આવા ક્વેશ્ચન્સની પ્રિપરેશન પર્ટિક્યુલર કેન્ડિડેટ કરીને આવેલું છે, તો એવા ક્વેશ્ચન્સ પૂછશે કે જેનાથી તમે કમ્ફર્ટ ફીલ કરો. આ પર્ટિક્યુલર જે ક્વેશ્ચન્સ છે એનું કોઈ પણ પ્રકારનું ઇવેલ્યુએશન, એનું કોઈ પણ પ્રકારનું માર્કિંગ નથી હોતું. એટલે આવા ક્વેશ્ચન્સમાં શું હોઈ શકે, ધારો કે યુપીએસસી હોય તો યુપીએસસીમાં તમને તમારા નામ છે કે તમારું બેકગ્રાઉન્ડ છે, એકેડેમિક બેકગ્રાઉન્ડ, તમારું જે તમારો એક્સપિરિયન્સ છે એના રિલેટેડ ક્વેશ્ચન હોય. તમે અહીંયા આવ્યા તો તમે કેવી રીતે આવ્યા, તમને શું તકલીફ પડી, આવા ક્વેશ્ચન હોય. અને મેં ઘણી વખત જોયું છે કે આપણે ઓવર વધારે પડતા ઉત્સાહમાં આવી જઈને આવા ક્વેશ્ચન્સમાં ખૂબ બ્લફ કરવાનો ટ્રાય કરીએ છીએ અને એના લીધે થઈ અને સંપૂર્ણ ઇન્ટરવ્યૂમાં આપણી એક ખરાબ ઇમેજ ઊભી થઈ જાય છે. એટલે ખાસ કરીને આવા જે ક્વેશ્ચન્સ છે એમાં ખૂબ નેચરલ, જે આપણે મિત્રો સાથે વાત કરતા હોય અને જે રીતે આન્સર કરતા હોય એ રીતે તમારે પણ સારી ભાષામાં, શિષ્ટ ભાષાની અંદર આવા પ્રશ્નોના તમારે ઉત્તર આપવાના છે. અને એમાં સહેજ પણ બ્લફ કરવાનું કે વધારીને બોલવાની કે એવી જરૂર નથી. સેકન્ડ જે પોર્શન છે એ ઇવેલ્યુએશન ફેઝ છે, એટલે કે જ્યાંથી તમારું રિયલ ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય છે. અને આ ઇવેલ્યુએશન ફેઝ દરમિયાન જ તમને 5-7 ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે કે જે ક્વેશ્ચન મેટર્સ કરે છે અને એના આધારિત જ તમારા ઇન્ટરવ્યૂના માર્ક્સ નક્કી થાય છે.